ની અંદર આપણે ચાર ચોરસ ને જોડી ને આકૃતિ બનાવવાની છે, ત્યાં પણ લંબાઈ તો આપણે 1 × 1 ગણવાની છે, તો તમને આકાર એ છે એ બનાવીને આપેલો છે બરાબર. તો એના હદ ની લંબાઈ પહેલા આપણે શોધીએ, તો 1 2 જો અહીંથી આટલું એક ચોરસ છે એટલે અહીંથી આટલું, પાછું અહીંથી આટલું, એવી રીતના અલગ અલગ થશે બરાબર. એટલે આ 1 આ 2 આ 3 આ 4 5 6 7 8 9 10 એટલે અહીંયા કેટલું આવ્યું, 10 સેન્ટીમીટર. હવે આકાર બી જો અહીંયા બનાવીને આપેલો છે એવો તમારે પહેલાં દોરવાનો. હવે આપણે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 એટલે ત્યાં પણ લખી નાખવાના 10 સેન્ટીમીટર. હવે આકાર સી અહીંયા પણ જેમ દોરેલો છે એમ આપણે દોરી નાખવાનો. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ત્યાં પણ 10 સેન્ટીમીટર. અને આકાર ડી એમ આપણે ચાર ચાર ચોરસ અલગ અલગ બનાવીએ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 એટલે ત્યાં આવી ગયા 16 સેન્ટીમીટર. 18માં પ્રશ્નમાં આપણે કીધું છે કે નીચેની આકૃતિ એ માંથી 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી લેતા બનતી આકૃતિ બી છે એ કેટલી નાની હશે કે મોટી આપણે કહેવાનું છે, એની ગણતરી આપણે લંબાઈ કરીને લંબાઈમાં એની આખી ગણતરી શોધવાની છે. તો પહેલાં તમને કીધું છે બે એમાં પ્રશ્ન તમને આપેલા છે, એમાં પહેલા પ્રશ્નની આકૃતિ એ છે એની લંબાઈ છે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. એમાંથી આપણે ટુકડો કાપી લઈએ, તો એ ટુકડો આપણે અહીંયા જુઓ કાપ્યો 1 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો, તો હવે કેટલું થશે એ શોધવાનું છે. તો એના માટે હવે આપણે શું કરવાનું, પહેલાં આપણે આકૃતિ એ જે છે એ આખી આખી એની લંબાઈ શોધી લઈએ. તો આકૃતિ એની હદની લંબાઈ બરાબર 3 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર, એટલે 3નો આપણે 4 વખત સરવાળો કર્યો એટલે કેટલો થઈ ગયા 12 સેન્ટીમીટર. હવે આકૃતિ બીની હદની લંબાઈ શોધવા માટે શું કરવાનું, કારણ કે જુઓ અહીંથી આપણે આ 1 સેન્ટીમીટર છે એ કાઢી નાખી અહીંથી આટલા, તો અહીં આ જો 1 સેન્ટીમીટર કાઢી નાખી હોય તો આટલી બાજુ કેટલી હોય 1, અહીંથી આટલી બાજુ પણ કેટલી હોય 1. તો હવે લંબાઈ શોધવા માટે આપણે શું કરવાનું, તો કે આ 2 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 1 એમ કરવાનું. જુઓ છે એવી રીતના 3 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 સરવાળો કરો એટલે કેટલો જવાબ આવી ગયો 12 સેન્ટીમીટર. એના પછી ફરી પાછી આકૃતિ એ છે એ 3 3 સેન્ટીમીટરની છે બધી બાજુથી, એટલે એના હદની લંબાઈ આખી પાછી 12 જ આવશે ઉપરના દાખલામાં એવી તેમ જ. હવે આકૃતિ બી એમાંથી આપણે અહીંથી ટુકડો કાઢી લઈએ છીએ આટલો બરાબર, તો ટુકડો કાઢી લીધો એટલે આ વધ્યું 1 આ 1 અને આ 1. તો હવે લંબાઈ શોધવા માટે આપણે શું કરવાનું, તો કે 1 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 1 પ્લસ 1 1 અને 1 આટલા બધાનો સરવાળો કરો. અને 1 કેટલી વખત આવશે જુઓ, 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત, એટલે 1નો આપણે 5 વખત સરવાળો કરવાનો છે, ને 3નો કેટલી વખત સરવાળો કરવાનો છે 3 વખત. લો લખી નાખ્યા જુઓ અહીંયા 3 1 વખત 2 વખત 3 વખત, 1 1 2 3 4 ને 5 વખત થઈ ગયું. બધાનો આપણે સરવાળો કર્યો એટલે કેટલો જવાબ આવી ગયો 14 સેન્ટીમીટર. હવે આકૃતિ એ કરતાં આકૃતિ બીની હદની લંબાઈ કેવી છે, 2 સેન્ટીમીટર વધારે છે. શું કામ, આ 14નું હતું આ 12નું હતું, એટલે 14માંથી 12 જઈ તો 2, એટલે આ જે બીજા નંબરનો પ્રશ્ન છે એમાં આકૃતિ છે એ 2 સેન્ટીમીટર વધારે છે. જે પહેલા નંબરનો પ્રશ્ન હતો એમાં આ પણ 12ની હતી ને આ પણ 12ની હતી, એટલે એમાં કાંઈ વધુ ઓછું થયેલું નથી.